दरेक विद्यार्थीओनी जे परीक्षा फी वर्षो थी गुजरात सरकार द्वारा लेवामां आवे छे ते खरेखर न लेवामां आवे ए पछी एससी केटेगरी होय तो भले ओबीसी होय के जनरल होय कोई विद्यार्थी विद्यार्थी छे ज्यारे हूँ विद्यार्थी हतो त्यारे मने खबर छे के भाई अमारे परीक्षा देवाना के बीजे तीजे जावाना पण पैसा होता नथी तो घणा बधा एवा गरीब विद्यार्थीओ होय छे के एनी पासे पोतानी फी भरवाना पैसा नथी होता एटले के आ परीक्षा फी जे छे ए खरेखर फ्री थई जवी पड़े अने जो सरकार नो करी सके तो पछी अमारा जे धारासभ्य छे एना पगारमांथी भले कापी ले पण परीक्षानी जे फी छे बिलकुल विद्यार्थीओनी फी थवामां मे मांगणी करी हती अने साथोसाथ गृहमां ए पण मांगणी करी हती के ज्यारे ज्यारे पेपर फूटे छे त्यारे विद्यार्थीओए अनेक मेहनत करेला एना वालीओए मेहनत करेली होय ए पाणीमां जाय छे लाखो रूपियानो खर्चो थाय छे तो साथोसाथ गृहमां बिलनी સાથે પાસ કરવાનો એક મેં કીધું કે દરેક વિદ્યાર્થીઓને એક વીમો લેવામાં આવે કે જો પેપર કદાચ છૂટે તો 2 લાખ સુધી રૂપિયાનો વીમો પણ વિદ્યાર્થીઓને ઉમેદવારોને આપવામાં આવે અને જે તે સેન્ટરોમાં જે વિદ્યાર્થીઓ જે જિલ્લાના હોય એ જ સેન્ટરોમાં વિદ્યાર્થીની એક્ઝામ લેવામાં આવે એ પણ મેં સૂચનો માન્ય ગૃહમંત્રીને કર્યું હતું ગૃહમાં હજી ઉમેશભાઈ તો જે રીતે આવતીકાલે હવે આજે જે બિલ અત્યારે હાલમાં પસાર થયું છે તેના પરથી એવું લાગે છે કે હવે ગુજરાતમાં પેપર નહીં ફૂટે જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતનું બંધારણ જયારે બનાવ્યું એ સમયે એમને કીધેલું કે કોઈપણ બંધારણ સારા વ્યક્તિના હાથમાં આવશે તો સારું બંધારણ થશે અને જો ખરાબ વ્યક્તિના અમલીકરણ આવશે તો ખરાબ બંધારણ થશે એવી જ રીતના આપણે ગૃહમાં પસાર કરેલું આ જે બિલ જે છે પરીક્ષાની ગેરરીતિ અટકાવવાનું એ જ્યારે સારા વ્યક્તિના હાથમાં આવશે અને સારું અમલીકરણ કરશે તો 100% સારું થશે પણ જો નિયત સાફ નહીં હોય અને ઓલું કાયદો બનાવવામાં આવશે તો બિલમાં ઘણી ક્ષતિઓ પણ છે અને સુધારવાનું અમે એના સૂચનો પણ આપ્યા છે પણ બિલ કેવા વ્યક્તિ સરકારનું ઓલું કેવું છે મનસા એની ઉપર આખો આધાર હોય છે